પ્રીમિયમ કેટેગરી પ્રીમિયમ ગુજરાતી થાળીમાં આવે છે. ઇવન ધારો કે ચાટ હોય તો ચાટ તમારી થાળીમાં પતે એટલે તરત એક ચપટી વગાડે કે તરત જ ચાટ ફરીથી આવી જાય. હજુ એ ચાટ પૂરી પણ ના થયો એની પહેલાં આવી જાય. હજુ એ રોટલી તમારી પૂરી પણ ના થઈ એની પહેલાં ઘીવાળી ગરમા ગરમ રોટલી તમારા થાળીમાં આવી જાય. તો આટલું મોટું રેસ્ટોરન્ટ છે તો તમે એક મશીન પણ રાખી શકો છો પણ તમે નથી રાખતા, એનો મતલબ કે નેચરલી ટેસ્ટ કસ્ટમરને મળી શકે. સાચી વાત છે. ઘર જેવી રોટલી કસ્ટમર રસોઈ માટે ખાસ કઈ કહેવા જેવું જ નથી. રસોઈ કે કેવી હાઈ ક્લાસ જગ્યા છે કે જ્યાં ઘર જેવું જ લાગે, ઘરનું જ લાગે અને ઘરમાં હોય એવું જ વાતાવરણ લાગે. ગરમ ગરમ દરેક વાનગીઓને ઘરનાની જેમ પોતાના પણ માણી અને પીરસવામાં આવે. ટેસ્ટ માટે બેસ્ટ એટલે રસોઈ. રસોઈ માટે નો મોર વર્ડ્સ. થેન્ક યુ, થેન્ક યુ. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ભાવનગરના એક ધમાકેદાર વિડીયોનો. ઘણા બધા સબસ્ક્રાઈબરોની ડિમાન્ડ હતી કે રસોઈ રેસ્ટોરન્ટનો ખાસ તમે વિડીયો કવર કરજો. રસોઈ એક એવી બ્રાન્ડ છે ને કે ભાવનગરના બહુ બધા લોકો જોડાયેલા છે, આ બ્રાન્ડ જોડે જોડાયેલા છે. એનો મતલબ કે અઠવાડિયામાં 3-4 વાર એમનું જમવાનું તો હોય જ છે. અમારી સાથે જે હિરેનભાઈ અને પાર્થભાઈ, પાર્થભાઈ મળી ગયા છે અમદાવાદમાં. તમે જાણો જ છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. અને પાછળ પીક ટાઈમ થઈ ગયો છે એટલે સમજી લો કે હવે ભાવનગરમાં કોઈને પણ કહેશો ને કાળુભા રોડ, આ કાળુભા રોડ કહેવાય છે ભાવનગરમાં. અને રસોઈ રેસ્ટોરન્ટ એ પોતે એક લેન્ડમાર્ક છે ભાવનગરમાં. કોઈને પણ તમે પૂછજો, રસોઈ રેસ્ટોરન્ટ લેન્ડમાર્ક છે. ટેસ્ટ કરીશું, કિચનની ટૂર પણ લઈશું, ઓનરનો ઇન્ટરવ્યૂ પણ લઈશું. મારું નામ બ્રિજેશ, બ્રિજેશ ડોડિયા. અત્યારે મારે 20 વર્ષ કમ્પ્લીટ થયા છે. 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. પહેલેથી આ જગ્યા ના અત્યારે હું 15 વર્ષ પહેલી જગ્યાએ હતો. અહીંયા આવ્યા પછી 5 વર્ષ થયા છે. બરાબર છે. અને જોવા જઈએ તો બજરંગદાસ બાપા અને રસોઈ રેસ્ટોરન્ટ જે છે, બાપામાં એવું છે કે આ છે મારા ગ્રાન્ડફાધર છે. અચ્છા, ગ્રાન્ડફાધર. અને બાપાની સાથે એમને 27 વર્ષ સંપૂર્ણ સેવા, કે બજરંગદાસ બાપાની સેવામાં હતા. હા જી, એમાં એમનું પૂરું જીવનચરિત્ર જે કાંઈ હતું એ બધું બાપાને અર્પણ કરી દીધું. એ રીતે સેવા કરી છે. એટલે અમે લોકો બી એવું વિચાર કરતા હતા. અને અમારા ગુરુ મહારાજ છે પૂજ્ય મોહનદાસ બાપા, એમને એક સજેશન એવું કર્યું કે બાપાની સાથે જ એમને રાખીએ. એટલે અમે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનનો વિચાર કર્યો ત્યારે બાપાની સાથે અમારા બાપુજીની બી મૂર્તિ અમે બનાવી અને અમે એમની સાથે રાખ્યા. એન્ટર થતાની સાથે તમને આધ્યાત્મિક લાગે. અહીંયા આવનારા કોઈ પણ મારા કસ્ટમરો છે એને પૂજ્ય બાપાના પહેલાં દર્શન થાય અને અમે આવકારીએ એ પહેલાં તો બાપા એમને આવકારે છે. અરે વાહ. અને અહીંયા જોવા જઈએ તો આપણે થાળીનો શું ભાવ છે અત્યારે? અત્યારે મારો રેટ છે 320 રૂપિયા. 320 રૂપિયા GST છે. હા, એમાં 2 સ્વીટ, 2 ફરસાણ, 3 શાક, 1 કટોળ, રોટલી, પૂરી, દાળ, કઢી, રાઈસ, પાપડ, સલાડ, છાશ. કેટલા લોકોની સિટિંગ કેપેસિટી છે અહીંયા? અત્યારે મારી પાસે છે 175. 175 લોકોની સિટિંગ કેપેસિટી. સિટિંગ કેપેસિટી. અને બેન્ક્વેટ હોલ ને એનું? બેન્ક્વેટ હોલ છે એ 350 પર હોલ. 350 લોકોની કેપેસિટી સુધી પર હોલ. એમાં મારી પાસે 3 હોલ છે. 3 હોલ છે. સર્વિસમાં તો નંબર 1 કહેવાય છે કે ભાવનગરમાં ટેસ્ટ અને સર્વિસમાં તો રસોઈનું બહુ મોટું નામ હતું છે અને રહેશે. પૂજ્ય બાપાની સંપૂર્ણ કૃપા છે. સાચી વાત છે. આમાં અમારું તો કશું છે નહીં પણ જે કંઈ કરીએ છીએ એમના પ્રતાપે. અને બીજું, અહીંયા તમારા કેટલો સ્ટાફ હશે અત્યારે? અત્યારે મારી પાસે 45 જણ. અને જે પેલી ચપટીવાળી સિસ્ટમ કહીએ, જેમ મોસ્ટ ઓફ અનલિમિટેડ ગુજરાતી થાળીના રેસ્ટોરન્ટમાં હોય છે, એ જ સિસ્ટમથી અહીંયા કામ થાય છે. રસાવાળા બટાકા કહી શકીએ, ટામેટા બટાકા રસાવાળા. અને ટેક્સચર તમે જુઓ, એકદમ જબરજસ્ત પ્રીમિયમ ક્વોલિટી. અને મગ મસાલા છે,
કઠોળ છે એટલે એક કઠોળ તો હોય જ છે તમારા સબ્જીમાં. એ વાલોર પાપડી રીંગણા. વાલોર પાપડી રીંગણનું શાક. અરે વાહ, જબરજસ્ત. ગરમા ગરમ વરાળ વરાળ નીકળે છે. પંજાબી. ઓકે, એટલે ગુજરાતી થાળીમાં એક પંજાબી સબ્જી પણ હોય છે. એવરીડે પંજાબી સબ્જી એક આપીએ છીએ. બરાબર છે. અહીંયા મગ દાળ લૂઝ મોહન થાળ છે. લૂઝ મોહન થાળ. અને જેને કઢી જોઈતી હોય એને કઢી, જેને દાળ જોઈતી હોય એને દાળ. આપણી ગુજરાતી મીઠી દાળ જ છે આ. દાળ. ઓકે. રાઈસ બી એકદમ સ્ટીમ. સ્ટીમ રાઈસ. અને બાકી જેમ ગુજરાતી થાળી પાર્સલ તમારે અહીંયાથી જતી હોય છે, લંચ પેક હોય છે અલગ અલગ, તે શું ભાવ છે આપણે એક લંચ પેકનો? અત્યારે છે 450 સર. 450 રૂપિયાનું તમને એક લંચ પેક મળશે. એમાં છાશ, પાપડ છે, બધી જ વસ્તુ આવી છે. એમાં 12 રોટી આવે. 12 રોટલી આવે. હા સર, ટુ શેરિંગ આરામથી કરી શકો. ઓકે, તો આ તમારું આખું ફ્રાઈંગ સેક્શન છે. અહીંયા અમુક અમુક ટાઈમ પર થોડી થોડી કેવું ક્વોન્ટિટીમાં સબ્જી બનાવે છે, એ ક્વોન્ટિટીમાં બેન મેરીમાં ફીલ થાય છે. તો અહીંયા થોડી થોડી ક્વોન્ટિટીમાં સબ્જી બનતી હોય છે લાઈવ ગરમા ગરમ. આ બાજુ જો અહીંયા તમારી ચાટ પ્રિપેર થાય છે, બાસ્કેટ ચાટ. આવી રીતે બાસ્કેટ ચાટ તમારી પ્રિપેર થાય છે. આ ગોળ આંબલીની ચટણી ને પેલા ચણા ને એ બધી વસ્તુ. અને અહીંયા ફ્રેશ ફરસાણ હોય તો ફરસાણ પણ તમારું ફ્રેશ અહીંયા તળાય છે. એટલે જેટલી ક્વોન્ટિટીમાં તળાઈને થાળીમાં મૂકાય એટલી જ ક્વોન્ટિટીમાં જાય. એવું નહીં કે પહેલેથી મૂકી રાખેલું હોય. રિક્વાયર્ડ જેટલું હોય એટલું ફૂડ પ્રિપેર કરીએ. અરે વાહ, એટલે એવરીડે કસ્ટમરને ફ્રેશ ફૂડ મળે. સાચી વાત છે. અને બીજું ગરમા ગરમ રોટલી પણ મેં તમારો એ કોન્સેપ્ટ જોયો કે વણવાની તો તમારી ચાલુ જ હોય. તો આટલું મોટું રેસ્ટોરન્ટ છે તો તમે એક મશીન પણ રાખી શકો છો, પણ તમે નથી રાખતા. એનો મતલબ કે નેચરલી ટેસ્ટ કસ્ટમરને મળી શકે. સાચી વાત છે. ઘર જેવી રોટલી કસ્ટમર જમી શકે. હા, બસ. વાલોર રીંગણા. વાલોર અને રીંગણનું શાક છે. પાપડી વાલોર રીંગણ. ઓકે, સાથે 3 ટાઈપની અલગ અલગ ચટણી, જેમ કે રેડ ચટણી છે, ગ્રીન ચટણી છે, અને સંભારો છે. ઓફકોર્સ કાઠિયાવાડમાં આવ્યો હોય તો ગુજરાતી થાળીમાં પણ સંભારો હોવો જોઈએ. પાણીની બોટલ જ આપવામાં આવે છે. લિક્વિડ સ્વીટમાં આજે મેનુમાં છે ફ્રૂટ સેલડ, અને એકદમ ઘટ્ટ દેખાય છે ફ્રૂટ સેલડ. એક ફરસાણ અને ચાટ. ફરસાણમાં છે સમોસા, ચાઇનીઝ સમોસા. ઓકે, બસ બસ, પૂરી નહીં. નહીં, એટલે અહીંયા તમારી પાસે પૂરીનો ઓપ્શન પણ છે, રોટલીનો ઓપ્શન પણ છે, એકદમ ચીલ્ડ છાશ છે. હવે હું તમને સબ્જી બતાવી દઉં. જો અમને ટોટલ 4 સબ્જી છે. ચારે ચાર સબ્જીમાં તમને કોઈ તેલ તરતું હોય એવું નહીં દેખાય. એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. આ પંજાબી સબ્જી છે, પંજાબી સબ્જીમાં પણ તમને તેલ તરતું નહીં દેખાય, એ પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. અને આ વાલોર પાપડીનું શાક છે, અને આ દાળ છે, ગરમા ગરમ ખાટી મીઠી દાળ છે. સોલિડ સ્વીટમાં આપણે કહી શકીએ, સેમી સોલિડ સ્વીટમાં આપણે લિક્વિડ મોહન દાળ, અને લિક્વિડ સ્વીટમાં ફ્રૂટ સેલડ રાખેલું છે, અને સાથે કઢીનો પણ ઓપ્શન છે. ચાર છે કઢી છે ને? હા, બહુ વખાણે. અચ્છા, રસોઈની કઢી એટલે જોરદાર. ચાલુ કરીએ આપણે કઢીથી. ચાલો, આવો ટેસ્ટ લગભગ તમે ક્યાં નહીં કર્યો. અરે આવો, કઢીમાં ખાટો મીઠો અને ક્રીમી ટેસ્ટ, જબરજસ્ત કઢી છે. કઢી તો ખાસ ટ્રાય કરજો આ જગ્યાએ. કઢી સિમ્પલ છે, ખાટી મીઠી, આટલી સ્મૂથ છે. થોડું અમને એવું લાગશે કે ક્રીમ જેવી કઢી. સબ્જીનો રાજા કહેવાય બટાકાનું શાક, રસાવાળું શાક, કે જે દરેક ગુજરાતી થાળીમાં હોય જ છે. અને એ બટાકાનું શાક તમારી થાળીને બેલેન્સ કરે છે. જેમ ઘરે ખાતા હોય ઓછા મસાલાવાળું હોય, ને મસ્ત આમ બેલેન્સ ટેસ્ટ તમને મળે ને એવું છે. અને એમને ચાઇનીઝ સમોસા, અંદરની સાઈડમાં નૂડલ્સ છે. પરસાનો પણ અલગ અલગ ડિશ અલગ અલગ હોય છે. એટલે જોવા જઈએ ને તો સિમ્પલ લેંગ્વેજમાં એક પ્રીમિયમ ગુજરાતી થાળી. બે ટાઈપના સ્વીટ મળશે, એક ફરસાણ મળશે, એક ચાટ મળશે, ચાર સબ્જી મળશે. એમાં એક કઠોળ હોય, એક બટાકાની હોય, એક લીલી સબ્જી હોય. અને ગુજરાતી થાળીને બેલેન્સ કરવા માટે એક પંજાબી સબ્જી પણ હોય. તમારા ટેસ્ટને બેલેન્સ કરે, કાં તો નાના છોકરા કે એવું કયું હોય, નાના છોકરા સાથે હોય તો થોડું ઘણું પંજાબી ખાવાનું પણ પ્રિફર કરતા હોય છે. એમને દાળ ભાત સાંજે ખીચડી કઢીનો પણ ઓપ્શન હોય છે. વધારે સૌથી વધારે લોકો અહીંયા ખીચડી કઢી પણ ખાવાનું વધારે પસંદ કરે છે છેલ્લે, અને ઠંડી ઠંડી છાશ. બાકી બસ ખાવાનું તો એક નંબર છે. ભાવનગરમાં વર્ષોથી ફેમસ છે. વર્ષોથી હું એમ કહું છું કે જીગરભાઈ, આ એક રસોઈ છે ને, હા, એ એક ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. અને ઘણા એવા કહીએ ને કે ભજનદાસ બાપા જે ગોહિલવાડમાં જે સંત થઈ ગયા, હા, એમનો એમના દાદા પર એમનો હાથ હતો, એને આશીર્વાદ, આશીર્વાદ સ્વરૂપ એક ધાર્મિક દ્રષ્ટિએ આ રસોઈ જોડેલી. તો જમવાનો તો કે ત્યારે લોકો કોમ્પ્રોમાઇઝ કરતા નથી. અને જે ડિશનો રેટ છે, હું એમ કહું છું કે ગુજરાતમાં આવું જમાડું એ બહુ સારી વસ્તુ છે. આ રીતે એક તમને પ્રીમિયમ થાળી, પ્રીમિયમ ક્વોલિટી અને પ્રીમિયમ એમ્બિયન્સ સાથે.
અને આમના કસ્ટમર એટલા વર્ષોથી આપની સાથે જોડાયેલા છે, રસોઈ બ્રાન્ડ સાથે જો જોડાયેલા છે ને, માની ગયા. અને ઓન કેમેરા રિવ્યૂ તો લીધા છે થોડા ઘણા, અને ઓફ કેમેરા પણ રિવ્યૂ લીધા. ઘણા બધા લોકો ઓળખી પણ ગયા કે આઈ છે, બહુ ટાઈમ પછી ભાવનગરમાં આવે એટલે ઓળખી ગયા છે. એ બધાને પણ થેન્ક યુ. બાકી ટેસ્ટ તો હવે બેસ્ટ જ છે, હવે આમાં બીજું કંઈ એક્સપ્લેન કરવા જેવું છે નહીં. ચલો, આ સાથે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં, એક નવા સ્ટોરી સાથે, એક નવી જગ્યા પર. ત્યાં સુધી.